મંચસ્થ મહાનુભાવો, જેના આશીર્વાદથી આજે આપણા પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે, એવા વડીલ બંધુઓ, માતાઓ, બહેનો, ભાઈઓ, અને જેના માટે આપણે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ તેવા નાના ભૂલકા બાળકો, અમરદીપ હાઇટ્સમાં કલ્ચર કમિટીમાં પહેલો શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ જે તમે બધાએ જે જોમ જુસ્સાથી અમને આ કાર્યક્રમ કરવા માટે ઉત્સાહિત કર્યા એ બદલ સૌના અમે આભારી છીએ, અને સૌ આપ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બદલ અમે સૌને આવકારીએ છીએ. બધા કોર કમિટી મેમ્બર પ્લીઝ 2 મિનિટ આવો. અમને કોર કમિટી નહીં,
આ બધા જ કોર કમિટી મેમ્બર છે, એમાં લગભગ 90% તો બધા જૂના જ છે, એક બે જણા પાછળથી એડ થયા છે. અને આ બધાને કોઈ પણ એક વચ્ચે એક ગ્રુપમાં બી એક મેસેજ મૂકવામાં આવ્યો હતો કે કોઈ પણ લેવલે કોઈને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો આમાંથી કોઈ પણ કમિટી મેમ્બર્સનો કોન્ટેક્ટ કરી શકે છે. અને આપણે ત્યાં ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ચૂક્યા છે. થેન્ક યુ અતુલભાઈ અને દીપકભાઈ બંને. હા સર પ્લીઝ. આગળ લઈ જશે અને બહુ સારી રીતે લઈ જશે એવું બધા પ્લીઝ એમનું ફૂલ તાલીઓથી સ્વાગત કરો અને એમનો ઉત્સાહ વધારો. સોસાયટીના નાનામાં નાના પ્રોબ્લેમમાં આ બંને હંમેશા સાથે જ હશે. જોવા મળશે તમને લોકોને, બે દિવસ પહેલા કોઈ પાણીનો પ્રોબ્લેમ હતો, XYZ. હું દીપકભાઈ ને ખાસ આના માટે કહું, દીપકભાઈ એવું ના ના કરે છે કે હું બોલીશ નહીં, પણ આજ તો એમને આપણે સાંભળવા જ છે, આજે એમને સાંભળવા. અને ખાસ તો આ આખી કોર કમિટી છે કે જે હંમેશા તત્પર રહેશે કોઈ પણ પ્રોબ્લેમ હોય, પણ અમારા કરવાથી કે એટલું થવાનું નથી, સામે સપોર્ટ એટલો જ જોઈશે બધાનો, અને સપોર્ટ વગર પોસિબલ નહીં થાય કંઈ પણ. તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે કે આપણે દીપકભાઈને બોલાવીએ. અમરદીપના વડીલો તથા નાના બાળકો અને સર્વે મેમ્બર, મારે અમરદીપમાં ચાર્જ લીધે હમણાં મારે થોડો ટાઈમ થયો છે, અને મારે બધા મેમ્બર્સને એક જ વિનંતી છે કે જોડે બધા સાથે રહીએ અને સપોર્ટ કરે એકબીજાને, અને સુખ શાંતિથી બધી વ્યવસ્થા સચવાઈ રહી એ જ મેઇન છે. ફરીથી માઇક મારી પાસે આવ્યું છે. કહેવાનું તો ઘણું બધું હોય, પણ આજે આપણે બહુ ન કહેતા ઇનામ વિતરણ કાર્યક્રમ છે એટલે આપણે બાળકો માટેની વાત કરીએ. નાના ભૂલકાઓને આજે ગુરુ પૂર્ણિમા છે, તો આપણે ગુરુ કોને માનો છો તમે? સરસ. પછી ટીચર, પછી ટ્યુશન ટીચર, ઓકે, પછી બા દાદા, પછી નાના નાની. જો આ બધા બાળકોના જવાબ તમે કેવા સરસ એ લોકો આપે છે, પણ ગુરુ એ વ્યક્તિ જે તમને સાચી શિખામણ આપે, સાચો રસ્તો બતાવે, એ ગુરુ. પછી ચાહે એ ગુરુ આપણો મિત્ર હોય, આપણા મમ્મી પપ્પા હોય, આપણે ભણાવનાર શિક્ષક હોય, કે આપણો પાડોશી હોય, આપણને જે સાચો રસ્તો બતાવે એ ગુરુ. એ ગુરુ પૂર્ણિમાના દિવસે આજે આપણે જ્યારે ગુરુને વંદન કરી અને પ્રોગ્રામ આગળ વધારવા માટે જઈ રહ્યા છીએ, ત્યારે મને જે બે શબ્દો બોલવા માટે કીધું છે એમાં એટલું જ કહીશ કે સોસાયટીમાં જે સંપ મેં જોયો છે એ બહુ અદ્ભુત છે, અને જો આ રીતનો બધાનો સહકાર મળી રહે તો કોઈ કામ અશક્ય નથી કે જે આપણે ધાર્યું હોય ન થાય. આપણે સોલાર માટે જે કામ ધાર્યું હતું એ ઘણી સોસાયટી એવી છે કે ત્યાં હજી પેનલો સ્ટ્રક્ચર ઊભા થઈ ગયા, પેનલો નથી આવી, અને આપણે ટૂંકા ગાળામાં 10-1 દિવસના ગાળામાં આપણે પેનલો બી ફિટ થઈ ગઈ. એ તમારા બધાએ ટાઈમસર, અમે જે સમય મર્યાદા આપી હતી એ સમયમાં તમે બધાએ પેમેન્ટ આપ્યું, એ સમયમાં આપણે કમિટમેન્ટ આપ્યું હતું, સામે આપણે કમિટમેન્ટ લીધું હતું, એટલે એ લોકોએ પણ આપણને કામ કરી બતાવ્યું. જો આવું જ દરેક વખતે થાય તો હું નથી માનતો કે આપણું કોઈ કામ અધૂરું રહે, દરેક કામ પૂરા થાય. પ્રશ્નો આપણી આગળ દર વખતે આવ્યા કરશે. હમણાં રિસન્ટલી મોટર આપણી એ ટાવરની બળી ગઈ હતી, સવારમાં પાણીનો પ્રશ્ન હતો, ઇમરજન્સીમાં તાત્કાલિક અમારું તો ધ્યાન બી નહોતું, અતુલભાઈએ ધ્યાન દોર્યું,
કે આપણે મોટર રિપેર કરાવશું તો કાલે મળશે. આપણી પાસે એક્સ્ટ્રા મોટર મીન્સ કે એક્સ્ટ્રા તો નથી, પણ એ મોટરથી આપણે એને ચાલુ કરી શકીએ. આપણે જે હમણાં નવો ટાંકો બનાવ્યો એની મોટર આપણે કાઢીને એ ટાવરમાં લગાડીને ચાલુ કરી દીધી, પછી રિપેર થઈને આવી મોટર એ પાછી પહેલા ટાંકામાં નાખી. અને ભવિષ્યમાં બી આપણો એવો પ્લાન છે કે આપણે બેકઅપ માટે કંઈક એવો પ્લાન કરશું કે જેથી મોટર કે એવું કંઈ ઇસ્યુ થયો હોય તો કોઈને તકલીફ ન પડે. અને ભવિષ્યમાં કદાચ આવી ઇમરજન્સી આવી જાય તો એક ટાવરવાળાએ બીજા ટાવરવાળાને સહકાર આપવો. પ્રયત્ન ઉડન છે એમનું બહુમાન કરીશું. સૌથી પહેલા સંગીત ગુજરાતી અને હું એના માટે હરીનભાઈને રિક્વેસ્ટ કરીશ કે એમને દેવ દોષી બી નથી, કબીર શાસ્ત્રી બી નથી, ફેમિલીમાં કોઈ મેમ્બર ખરું આ બંને માં? દેવ દોષી મને નિકુંજભાઈ નો સમજ, કબીર શાસ્ત્રી આ લગભગ 601 વાળા છે. આપણે ત્યાં જે બીજું નામ છે મતલબ દેવ દોષી જે આપણા નિકુંજભાઈ નો સન છે અને એ બી 12th માં હતો અને એ બી બહુ સારા રેન્ક સાથે પાસ થયેલો છે, પણ અત્યારે હાથ છોકરા અત્યારે હાજર નથી, તો આપણે એમને આપણે એમને શુભેચ્છા પાઠવીએ અને એમને પહોંચાડીએ છીએ મહિના બરાબર. ત્રીજા છે કબીર શાસ્ત્રી, એ બી આઈ થિંક કોઈ ફેમિલી મેમ્બર બી નથી કે કબીર પોતે બી નથી હાજર, એટલે એ 601 છે, રહે છે, રહેવા આવ્યા નથી પણ ફર્નિચરનું કામ ચાલુ છે. તો એમને બી આપણે એમનું બહુમાન કરીએ છીએ અને એમને બી આપણે એમનું ઇનામ આપી દઈશું. પછી વૃંદા ચૌહાણ, તો એના માટે હું આપણા કુલદીપભાઈને આમંત્રણ કરીશ. થેન્ક યુ કુલદીપભાઈ, થેન્ક યુ વૃંદા. જે કિશોર શાહ આ એમના માટે હું આમ નથી, અતુલભાઈ ચૌહાણ, અતુલભાઈ ચૌહાણ પ્લીઝ અહીંયા આવો. હા હા અહીંયા છે, આવો પધારો. વિશાલ સાને તમે ઇનામ આપો, થેન્ક યુ અતુલભાઈ, થેન્ક યુ આપણે બેંકના આપણા સ્ટાર કે જેઓ બી આપણે સારું એવું બોર્ડમાં રિઝલ્ટ લાવીને 11th આવ્યા એવા ફર્સ્ટ જિગ્નેશભાઈ પારેખ પ્લીઝ અહીંયા આવજો. અને સ્ટુડન્ટમાં આવશે પ્રીત પટેલ, પ્રીતભાઈ વેલકમ. પ્રીતભાઈ છે ને એ આપણા બિલ્ડિંગમાં સૌથી લાડકો સ્ટાર છે બધાનો, અને એનું ખાતું ખરેખર તો કાનુડા નામથી ઓળખાય છે, અમારા ગ્રુપમાં કાનુડા નામથી ઓળખાય છે. શું કામ ઓળખાય અમને ખબર નથી, પણ ઓળખાય એટલી ખબર છે. પ્રીતભાઈ, જીતુભાઈ પટેલ આવો પધારો. જીતુભાઈ પણ એક અમારા એવા મેમ્બર છે ને કે
એ અમને તો ના મળે ને બે ત્રણ દિવસ, તમારે પૂછવું પડે કે એ રાતના 11:30 ઘણી વાર આવે ને, તમે લોકો એમની રાહ જોઈને બેઠા હોય, એમના વગર અમને ચાલતું નથી એવી આદત પડી ગઈ છે. આભાર આભાર. પછી અલ્પેશભાઈ ચૌહાણ પ્લીઝ આવજો અહીંયા. અને સ્ટુડન્ટ યક્ષ પટેલ, એમના એમના ભાઈ બ્રધર હોય તો બી આવજો અહીંયા પ્લીઝ. અરે આવા ને તમે. વિપુલભાઈ પટેલ, હવે નાઇન્થ ના સ્ટુડન્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. વિપુલભાઈ પટેલ અહીંયા આવજો પ્લીઝ. સ્ટુડન્ટ છે કાવ્યન ચૌહાણ. ગુજરાતી પછી આપણે સિક્સ્થ નો સ્ટુડન્ટ છે દીપકભાઈ, એક ગાંધીને બોલાવું રવિભાઈ ના સાથે એટલે ઇનામ આપશે અંકલ ગોવિંદભાઈ ગઢવી. થેન્ક યુ હેડ, થેન્ક યુ ગોવિંદભાઈ. હવે જે નાના બાળકો ઇનામ આવે છે ને એને ખાસ તાળી પાડજો, એને પ્રોત્સાહિત કરવાના છે. પેલા શરૂઆતમાં તમે એવું વિચાર્યું કે આપણે 10માં અને 12માં વાળાને ઇનામ આપીએ, પણ ખાસ મારો એવો આગ્રહ હતો કે એ બધું થઈ જશે પણ બધાને આપવા. યતીનભાઈ પ્લીઝ. છોકરાઓ લેવા જાઓ મારા બાજુ જોજો. શૈલેષભાઈ શાહ, શૈલેષભાઈ શાહ રોનીભાઈ આવો, એમના મજા આવે. શૈલેષભાઈ ને વાઈફ આવે. મીરવા પ્રજાપતિ, અશોકભાઈ માવાણી, અશોકભાઈ પ્લીઝ. સ્ટુડન્ટ છે પાખી પટેલ. વિનોદભાઈ હાજર છે, વિનોદભાઈ શ્રીનિવાસ.
નેહાબેન છે. ઓકે ઓકે આવો નેહાબેન. આશ્રિતા આશ્રિતા પ્રભુ દીપકભાઈ સોની હા વેલકમ. વિશ્વા ચૌહાણ ગુડન. સેકન્ડ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ ચાલુ રહ્યા છે, એમને ઇનામ વિતરણ કરીશું. જયેશભાઈ પટેલ, જયેશભાઈ આવો. સ્ટુડન્ટમાં છે ખુશી પટેલ. છોકરાઓને તાલીઓથી આવીને બનાવતા જ રહે ભાઈ, આપણે આપણા ભવિષ્યના સ્ટાર છે. ખરેખર એ જે આપણા માટે ધ્યાન રાખે છે ને બિલ્ડિંગ નું, એવું કદાચ આપણા માંથી કોઈ નહીં રાખતું 100%. આપણે એમનો તો આભાર માની એટલો હતો. સમર્થ પટેલ, સમર્થભાઈ અતુલભાઈ પ્લીઝ બરાબર ભાઈ. અને સ્ટુડન્ટમાંથી તનિષી પટેલ. આપણા પ્રમુખ સાહેબ દીપકભાઈ. સ્ટુડન્ટ છે નૈવેદ વર્મા. હવે આપણા વાઇસ પ્રેસિડેન્ટ મુકેશભાઈ. સ્ટુડન્ટ છે મેઘ પટેલ. દાદા એમ કે મારો ખાસ મિત્ર છે, બહુ જ છે, બરાબર છે. પછી રૂહી ગામી. દૈવી પ્રજાપતિ, દૈવી આપણા એકદમ પ્રી સ્કૂલ ના બધા સ્ટુડન્ટ છે, તો જેઓ જિંદગી ની શરૂઆત કરી રહ્યા છે, તો એમનું તો વિમલભાઈ અંકલ ગીફ્ટ આપે બેટા, અંકલ ગીફ્ટ આપી દો. રાકેશભાઈ ગામી. શ્રી પટેલ, શ્રી પટેલ, શ્રી આવે છે, આવે છે. છોકરાઓ ઉત્સાહ જો એકબીજાને આવકારવા કેટલા આપતું હોય છે, જો પાંચ જણા તને લેવા ગયા તો વાહ 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 રાકેશભાઈ.
પંચાલ કાકા ઓડી આવો. સ્ટુડન્ટ નિર્વાગામી ભરતભાઈ પટેલ બરાબર પ્લીઝ છોકરા એ બેસો બધા શાંતિ શાંતિ બેઠો બેજા અર્થ માવાણી અર્થ માવાણી ગૌરાંગભાઈ વર્મા આવો કાવ્યા ગઢવી કૌમિકભાઈ પટેલ સ્ટુડન્ટ જયદીપ શ્રીનિવાલા અમારે એન્જિનિયર સાહેબ ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ ક્યાં છે ભાઈ બરાબર અધિરાજ પ્રભુ તો આપણે આ રીતે આપણે બહુમતનો પ્રોગ્રામ પૂરો કરીએ છીએ અહીંયા અને ફરી એકવાર બધા જ દાતાઓ બધા જ પેરેન્ટ્સ બધા સ્ટુડન્ટ અને હાજર રહેલા બધા જ વ્યક્તિઓ માટે જોરદાર તાળી થઈ જાય એકવાર ફરી વાર આપણા સૌભાગ્ય એ છે કે આજે આપણા લગભગ બધા વડીલો હાજર છે હવે આપણે નેક્સ્ટ પ્રોગ્રામ આપણે હાઉલી રમાડવાની છે તો આદિત્યભાઈ પાસેથી બધા ટિકિટ લઈએ દસ પંદર મિનિટ પછી આપણે ચાલુ કરી દઈએ એટલે મીનવાઈલ જેવી પ્રિપેરેશન કરે તો થોડો ટાઈમ મળી જાય આપણે એટલા માટે લાઈટ ભલે ગયું હોય પણ વાતાવરણ એકદમ ખુશનુમા થઈ ગયું છે ભજિયાનું વાતાવરણ થઈ ગયું ભજિયાનું વાતાવરણ થઈ ગયું આપણે એના માટે ભજિયા બનાવવાના છે આપણે ધારી છે કે આ પ્રોગ્રામ આપણે આ રીતે એકદમ સફળ થવાનો છે ઘણીવાર આપણને એવું લાગે કે આપણે અસફળ થતા હોઈએ ત્યારે આપણે ઘણીવાર મુશ્કેલીમાં હોઈએ પણ એવું ક્યારેય નિરાશ નહીં થવાનું કે ઘણી વખત એક ચાવીના ગુચ્છામાંથી છેલ્લી ચાવી પણ તાળું ખોલી શકે એટલે નિરાશ નથી થવાનું કોઈ બી વસ્તુ તમે જેટલી પોઝિટિવ એનર્જી સાથે કરશો તો તમને સફળતા જરૂર મળશે અત્યારે પ્રોગ્રામમાં આદિત્ય આવશી રમાડશે ત્યાં સુધી અમે તમારા માટે ગરમ ગરમ ભજિયાની વ્યવસ્થા છે તમે બધાએ આમ તો અમારે તો ખાલી કામ જ કરવાનું પણ બાકી તમે બધા ફાળો આપીને આ પ્રોગ્રામ સફળ બનાવ્યો એટલે ફરીથી તમારો સૌનો આભાર માનું છું અને આ અહીંયા ઉપસ્થિત બધા મહાનુભાવો મંચસ્થ મહાનુભાવો વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓ જે આ પ્રોગ્રામમાં બધા હાજર રહ્યા અને શાંતિથી પ્રોગ્રામ આપણો અહીંયા બધાએ નિહાળ્યો એ બદલ સૌનો ફરીથી કલ્ચર કમિટી વતીથી હું આભાર માનું છું વંદે માતરમ જય હિન્દ
ચાર ચાર જણા ભજીયા પાડે છે એટલે કોણ કહેતે હે ભગવાન સોતે નહીં માયા છોરા કે જૈસે સુનાતે નહીં અચ્યુતમ કેશવમ કૃષ્ણ રામોહરણમ વચ્ચે વચ્ચે ભેગી કરો.